जिला मथक पालनपुर शहर में हार्द समा दिल्ली गेट विस्तार में 7 दुकाने तोड़वानी पालिका द्वारा कामगिरी हाथ धरवामां आवी हती। जो कि व्यापारी दुकान में माल सामान होवानी पालिकाए पाछा फरवू पड्यू हतू। दुकाने तोड़वा माटे पालिकाए अगाउथी व्यापारी ने नोटिस आपवामां आवी हती। आजे 7 दुकाने तोड़वा माटे पालिकानी टीम अने जेसीबी मशीन तेमज पोलीस स्थळ पर पहोंचता लोकोना टोळे टोळा एकत्रित थई गया हता। पालनपुर शहर में कोरोना वायरस ना वधता जता संक्रमण वच्चे कलाकों सुधी सामाजिक अंतर ना धजिया उड़िया हता। जो कि आ विस्तार में रहता मोहनलाल जोशीए दिल्ली गेट विस्तार में ट्राफिक ने अवरोध रूप आ 7 दुकाने होवाथी मुख्यमंत्री ऑनलाइन में फरियाद करी हती। आ उपरांत संबंधित सरकारी विभाग में 7 दुकाने ने तोड़वानी फरियाद करता नामदार कोर्ट द्वारा दुकाने तोड़ी पाड़वा माटे पालिका ने हुकम कर्यो हतो। जो कि कोरोना महामारी में मंदीना समये 70 वर्ष सुधी रोजगारी मेळवी पोताना परिवारनुं गुजरान चलावा वेपारीओ दुकाने तोड़वानी वात पर रोषे भराया हता। એટલા ટાઈમથી હેરાન કરી રહ્યા છે, માનસિક શારીરિક બધી રીતે, અત્યારે આટલો કોરોનાનો ચાલે છે, પૈસા નથી, ધંધા નથી, અને તો લોકો હેરાન કરે છે। અમારે સ્ટે આવેલો છે કે જગ્યા આપો, જગ્યા લેવા તૈયાર છીએ, તો પણ નથી, નકશો પણ નહીં આપ્યો, નથી કાગળમાં લેખિત આપ્યું, તો કઈ રીતે દુકાન બનાવવાની? અમારે 15 દિવસથી રોજ આંટા મારીએ છીએ, લેખિત અરજી પણ આપી છે, તો એ લોકોની જવાબદારી નથી? અત્યારે કોરોનાના હિસાબે ધંધા નથી, આવક નથી, પૈસા ક્યાંથી લઈએ? અત્યારે કોઈને કઈ થશે તો જવાબદારી કોની છે? નગરપાલિકાની કે કલેક્ટરની કે મોહન જોશીની? એકલા હિસાબે આખું ગામ હલાવી નાખે છે એક એક વ્યક્તિના કહેવાથી શું એ છે? મુખ્યમંત્રી કે ધારાસભ્ય કલેક્ટર છે કોણ? એ પોતે અત્યારે કોઈને કઈ થઈ ગયું તો મારા બાળ બચ્ચાની કોણ જવાબદારી લેશે? નગરપાલિકા લેશે કે મોહન જોશી લેશે? અઠવાડિયે પણ આવ્યા હતા, એના પછી અમે અરજી આપી કે અમે ખાલી કરવા તૈયાર છીએ, અમને ખાલી લીગલી આપો, ખૂંટા મારી આપો, અમારી જેટલી સાઈઝની દુકાન છે ત્યાં એટલું આપો, કઈ જ નહીં કર્યું, કોઈ કાગળ ઉપર નહીં, ક્યાંય નહીં, અને એમને બસ ખાલી પોતે નોટિસ ચલાવે અને તોડો આવી જાય એમને। શરમ નથી આવતી ગરીબ માણસો ઉપર જે કમાઈને સવારે લઈને સાંજે રાંધતા હોય ચૂલા ઉપર ઓરતો? એમને આ 70 વર્ષની દુકાન છે, આજકાલ દબાયેલી નથી, અને છતાં અમે ગામના વિકાસ માટે તૈયાર છીએ, પણ અમને જમીન લેખિત તો આપે કે નહીં? નકશો નકશો તો આપે ને? અમારા ઉપર હુકમ છે કે બનાવીને આપે ત્યારે ખાલી કરવાનો ઓર્ડર છે। ધાર્મિક સંસ્થા છે, એમાં શીખ સમાજ, સિંધી સમાજ, દરેક હિન્દુ વેપારી આજુબાજુના જોડાયેલા છે। છેલ્લા કેટલાક દિવસથી આજુબાજુની દુકાનો તોડવાની નોટિસ આપેલી છે, પણ અમારે ધાર્મિક જગ્યા તોડવાની નોટિસ આપેલી નથી, જેથી કરીને અમે બધા વેપારી ભાઈઓ, હિન્દુ સમાજ, સિંધી સમાજ, શીખ સમાજના બધા ભાઈઓ ભેગા થયા છીએ। કશું બી હોય, નગરપાલિકાને આ ધાર્મિક જગ્યાને જ્યાં સુધી બીજી વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં ના આવે ત્યાં સુધી અમારી ધાર્મિક જગ્યાને નુકસાન ના થાય એવી અમારી રજૂઆત છે। અને બીજું કે આ ધાર્મિક જગ્યાથી બધા સમાજના બહુ સારા કે સામાજિક કાર્યક્રમ કરવામાં આવે છે, પાણીની પરબ છે, પાણીની પરબ ચલાવવામાં આવે છે, અનાજ વિતરણ કરવાનું આવે છે, ભોજન પ્રસાદ કરવામાં આવે છે, કીટ વિતરણ કરવામાં આવે છે, વિધવા બહેનોને સહાય કરવામાં આવે છે, બીજી બી કેટલીક સારા સારી કામગીરી જેસીબી તૈયાર છે। જેસીબી આ નોટિસ આપેલું નથી સાહેબ, અમે લોકોએ મુખ્યમંત્રીશ્રીને અને બધે જ જગ્યાએ નગરપાલિકા અને કલેક્ટર સાહેબને જાણ કરે છે કે નોટિસ વગર આ ધાર્મિક જગ્યાને તોડવામાં કે નુકસાન કરવામાં ના આવે એવી રીતે કાર્યવાહી કરવી। જે બી નોટિસ આપી છે, બીજી 7 દુકાનો નોટિસ આપવામાં આવી છે, આ ધાર્મિક જગ્યાને નોટિસ આપવામાં આવી નથી, એટલે અમારી બધાને જ વિનંતી છે કે જ્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં ના આવે ત્યાં સુધી ધાર્મિક જગ્યાને નુકસાન ના કરાય, જેથી કરીને કે અમારા બધા વેપારી ભાઈઓનું, સમાજનું મન દુઃખ ના થાય। દિલ્હી ગેટ વિસ્તારમાં વર્ષોથી વ્યવસાય કરતા 7 દુકાનો તોડી દીધા બાદ પાલિકા દ્વારા નવીન જગ્યાની ફાળવણી કરવા વેપારીઓને ડિમાન્ડ કરી હતી। જો કે હાલમાં પાલનપુર શહેરમાં આવેલ વડલીવાળું પરુમાં જગ્યા આપવા માટે વિચારણા ચાલી રહી છે। વેપારીઓને તમે કોઈ ઓથોરિટી લીગલી આપેલું?
મુઢા બોલીને બણગા ચલાવવાના તમે ઓટો ને કે તમે નિરાશ કરતા કે ના શું આવતો છે આ તમારો શું છે એ માલિક છે માલિક છું માલિક છે માલિક છું કેમાં નાખો સબ કે છે કોમો ના થાય અરે મને સાબી જરૂરી છે એટલા માટે જરૂરી ની વાત છે અહીંયા તમે એક માણસ ના લીધે ને હાથ વેપારીઓ ના ઘર ને શું કરી શકો તમે લોકો ઓથોરિટી આગળ લીગલી બેકાર છો મહત્વની વાત તો એ છે કે છેલ્લા 25 વર્ષથી દિલ્હી ગેટ વિસ્તારમાં ટ્રાફિકને અવરોધ સાત દુકાનો તોડી પાડવા માટે રજૂઆત કરવામાં સ્થાનિક રહીશ મોહનલાલ જોશીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે પાલિકાનું ફૂટેલું તંત્ર બે બે વખત દુકાનોને તોડી પાડવાનો આદેશ કર્યો હોવા છતાં પાછા ફરી ગયા છે તે પાલિકા તંત્ર માટે શરમજનક છે પાલનપુર શહેરના દિલ્હી ગેટ વિસ્તાર એક હાર્ડ સમય વિસ્તાર છે ત્યાં ટ્રાફિકની મોટી સમસ્યા છે અને સમસ્યાના કારણે આ સાત દુકાનો અવરોધરૂપ છે આ અગાઉ 70 દુકાનો શ્રી લાખાણી સાહેબે તોડી પાડેલી પણ જે તે વખતે શટર પાછળ નાખવાના કારણે મેં એક અરજી કરી એના અનુસંધાને લોકો મનાઈ હુકમ લાવેલા એ અને મનાઈ હુકમના કારણે 25 વર્ષ સુધી સિટી સિવિલ કોર્ટમાં કેસ ચાલે એમાં પણ હું જીત્યો પછી કલેક્ટર સાહેબમાં પણ હું જીત્યો અને કમિશનરો પણ હું જીત્યો અને એમ કલેક્ટર માનનીય કમિશનર MS પટેલે ઓર્ડર દુકાનો તોડવાનો કરેલો એમાં નગરપાલિકાના સ્ટાફના માણસો અમુક ફૂટેલા હોવાના કારણે આ ચીજ બનતી નથી જે શહેર માટે એક ગંભીર બાબત છે અને નગરપાલિકા માટે એક શરમજનક બીના છે કે બે બે વાર ઓર્ડર થવા છતાં પણ તોડવાના છતાં બી પાછા ફરે એ એમના માટે શરમજનક છે મારા માટે શરમજનક નથી સાત દુકાનના વેપારીઓએ પાલિકાને નક્કી કરેલ જગ્યાની ફાળવણી કરતા મામલો શાંત પડ્યો હતો જેથી સાંજ સમયે પાલિકા દ્વારા દુકાન દિલ્હી ગેટ વિસ્તારમાં આવેલી દુકાનો JCB તોડવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી